हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું ચાલા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 નો વિષય આસપાસ જેમાં આપણે પાઠ 22 નો પટોળા આ પાઠથી આપણે સમજી ગયા છીએ અને હવે આપણે જે ખાલી જગ્યાને જોતા જોવાનું છે. તો આપણે જોયું કે પટોળા છે, પટોળાની સાડી કેવી રીતે બને છે, કઈ જગ્યાએ બને છે, એમાં કેટલો સમય લાગે છે, એ બધું છે આપણે પાઠમાં સમજી ગયા છે કે એક પટોળો તૈયાર કરતા 4 થી 6 મહિનાનો સમય લાગે છે અને એ ખૂબ જ આ કામ ખૂબ જ ઝીણું અને ચીવટપૂર્વક કરવામાં આવે છે અને ઘણો બધો સમય અને ઘણી મહેનત પણ માંગી લે છે. એટલે પટોળું ખૂબ જ ઊંચી કિંમતે અને મોંઘું મળે છે. તો આપણે આ પાઠની ખાલી જગ્યા આગળ જોઈ લઈએ અને આના પછી આપણે એના પ્રશ્ન જવાબ જોઈશું. તો એમાં પહેલી ખાલી જગ્યા છે કે પાટણના સાડી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટ કામ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. ફરીથી એક વખત, પાટણના સાડી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટ કામ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? તો કે પટોળા નામથી ઓળખાય છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે ગુજરાતના કવિઓએ ખાલી જગ્યામાં પટોળાની કલાને વર્ણવી છે. તો મેં તમને પાઠ સમજાવ્યો હતો ત્યારે કીધું હતું કે આપણા જે ગુજરાતી કવિઓ છે એને લોકગીતમાં વર્ણવ્યું છે, લોકગીત બનાવ્યું છે કે છેલ્લા જીવે નાની માટું પાટણથી પટોળા મૂંગા લાવજો. આ છે એક આખું એક લોકગીત છે જે ખૂબ જ પ્રખ્યાત છે. તો એ શેના માટે બનાવવામાં આવ્યું છે? તો કે પાટણ શહેરમાં પટોળા મૂંગા મળે છે એના માટે આપણા ગુજરાતના ગુજરાતી કવિ છે એને આ ગીત છે એ બનાવ્યું છે. અને શું કહ્યું છે? તો કે શેમાં આવે છે? તો કે લોકગીતમાં. લોકગીતના પાટણના કલાની વર્ણવી છે. પછી એમાં કે છે ને કે મોરલિયા ચિત્ર આવું છે એટલે એમાં મોર હોય છે. મેં તમને કીધું કે તમારી બુકમાં તમે જો જે સાડી બનાવી છે એમાં મોર છે, હાથી, પછી નૃત્ય કરતી સ્ત્રી છે, સિંહના વાઘના બધાના ચિત્ર છે. એટલે એમાં કે છે કે એમાં રૂડારે મોરલિયા ચિત્ર આવજો, એટલે કે મારી જે સાડી બનાવો એમાં મોર ચિત્ર આવજો, એવું આપણે એક અહીંયા લોકગીત છે. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે કે મોટર પે કાર ચલાવવા શીખવા માટે ખાલી જગ્યા સ્કૂલમાં જવું પડે. તો આપણે મોટર કે કાર ચલાવી લઈએ શીખવું હોય તો આપણે ક્યાં જવું પડે? તો કે ડ્રાઇવિંગ સ્કૂલ, ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું પડે, બરાબર ને? ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે વણાટ માટે સાળ પર ગોઠવેલા ઊભા તારને ખાલી જગ્યા અને આડા તારને ખાલી જગ્યા કહે છે. તો મેં તમને કીધું તું એ રીતે કે ઊભા અને આડા તારને શું કહે છે? તો કે તાણા અને વાણા એટલે કે ઊભા તાર અને આડા તાર. તો ઊભા તાર છે એને શું કહે છે? તો કે તાણા. અને આડા તાર છે એને વાણા કહે છે, એટલે કે તાણા અને વાણા. તો તમે જોયો છે ટીવીમાં ક્યારે તો આમે દોરાની લાઈન બાંધેલી હોય છે ને આમે બાંધેલી છે એટલે ઊભા અને આડા તારને શું કહેવાય છે? કે તાણા અને વાણા. પછી પાંચમી ખાલી જગ્યા છે કે પટોળાની હસ્તકારીગરી માટે પ્રાચીન સમયથી જ ખાલી જગ્યા શહેર જાણીતું છે. પટોળા છે ક્યાં જાણીતા છે? તો કે પાટણના. પટોળા ક્યાં બને છે? તો કે પાટણ શહેર છે એ જાણીતું છે. તેના માટે તો કે પટોળા બનાવો. ત્યાર પછી જોડકા છે. તો જોડકામાં આપણે જોઈ લઈએ અ અને બ આપેલા છે. અ માં 4 છે અને બ માં 5 છે, બરાબર? તો આપણે આનો જે સાચો જવાબ હશે એ લખશું અને એક છે એ બાકી રહેશે. તો એમાં પહેલું છે કે રેશમના તાર. તો રેશમના તાર હોય એને આમાંથી આપણે શું કહીશું? તો કે સિલ્કકારો કહેવાય. તો કે નહીં, હાથસાળ નહીં. તો એને શું કહેવાય? રેશમના તાર છે એને. તો કે મલબારી સિલ્ક જે પટોળું છે એ શેનાથી બને છે? તો કે રેશમના તાર અને મલબારી સિલ્ક. મલબારી સિલ્કમાં એવા રેશમી તાર હોય છે જે ખૂબ જ મોંઘા મળે છે. તો એનાથી આપણી સાડી છે એવી બને છે. એટલે પહેલામાં શું આવશે? ડ. એટલે શું આવશે? રેશમના તાર. તો મલબારી સિલ્ક. ત્યાર પછી બીજું છે કે તાણા અને વાણા એટલે મેં તમને ખાલી જગ્યામાં સમજાવ્યું કે ઊભા તાર અને આડા તાર એમને શું કહેવાય છે? તાણા અને વાણા. એટલે બીજામાં આવશે ઈ. પછી ત્રીજું છે કે પટોળા. તો પટોળામાંથી આમાંથી કયું આવશે? તો કે પાટણની
હસ્ત કારીગરી બરાબર પટોળા છે એ પાટણની હસ્ત કારીગરી છે એ પાટણનું ખૂબ જ ફેમસ છે પ્રખ્યાત છે ત્યાર પછી ચોથું છે કે વણાટકામ તો વણાટકામ એટલે શું તો કે હાથશાળ બરાબર જે હાથશાળ એટલે કે જે હાથેથી વણાટકામ કરવામાં આવે છે તે હાથશાળ એટલે કે વણાટકામ હાથેથી વણાટકામ કરવામાં આવે છે એમાં કોઈ પણ મશીનની કે કઈ જાત કોઈ જાતની મદદ નથી લેતા બધું હાથથી જ કરે છે એટલે કે હાથશાળ વણાટકામ એટલે કે